ભારતનું વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજી સીસીટીવીથી સજ્જ થઈ ચૂક્યું છે અને માતાજીના દરબારમાં આવનાર શ્રદ્ધાળુઓ 77 સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ સુરક્ષિત દર્શન કરી શકે છે। વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં માં અંબાના દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓ સુરક્ષિત દર્શન કરી શકે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાધામ અંબાજી મંદિરને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું। અંબાજી મંદિરમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 77 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને આ કેમેરાના માધ્યમથી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે। સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા તે પહેલાં યાત્રાધામ અંબાજી મંદિરમાં ખિસ્સાકાતરુઓનો ડર હતો, પરંતુ યાત્રાધામ અંબાજીને 77 સીસીટીવી કેમેરાથી સજ્જ કરતાં આ તમામ પ્રકારના બનાવો અટક્યા છે। અંબાજી યાત્રાધામમાં સિક્યુરિટીની દ્રષ્ટિએ અને લોકોની સલામતીની દ્રષ્ટિએ સીસીટીવી લગાવેલા છે। અત્યારે ટોટલ 77 સીસીટીવી કાર્યરત છે। સીસીટીવી લગાવવાના કારણે કોઈ વ્યક્તિ ગુનાહિત કૃત્ય ના કરે અને સીસીટીવીના સર્વેલન્સ હેઠળ હોય એટલે એક પ્રકારની બીક રહેતી હોય છે અને એના કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ ઘણી અટકી જતી હોય છે। ભૂતકાળના જે કિસ્સા બનતા હતા એમાં ઘણો ઓછા થઈ ગયા છે, એમાં જેમાં ખાસ કરીને ચેન સ્નેચિંગના આવા બનાવો લાઇન વ્યવસ્થામાં ભૂતકાળમાં બનતા હતા, પણ સીસીટીવી સર્વેલન્સના કારણે એવા કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ બધી થતી નથી। મા અંબાના દર્શન કરવા અને આશીર્વાદ લેવા આવનાર શ્રદ્ધાળુઓ સલામત રહી શકે તેને લઈ અંબાજી મંદિરમાં સીસીટીવી કંટ્રોલ રૂમમાં પોલીસ 24 કલાક 77 સીસીટીવી કેમેરાની મદદથી નિગરાની રાખવામાં આવી રહી છે। પોલીસ દ્વારા 77 સીસીટીવી કેમેરામાં મા અંબાના પ્રવેશ દ્વારથી યાત્રિકોની દર્શનની લાઇનમાં અને મા અંબાના મંદિરથી લઈને પ્રસાદ કેન્દ્ર, ચાચર ચોક, પગરખા કેન્દ્ર, ભેટ કેન્દ્ર સહિત તમામ દ્વાર ઉપર નજર રાખવામાં આવી રહી છે। આ ઉપરાંત મંદિરમાં દર્શન કરવા આવી રહેલા શ્રદ્ધાળુઓ સાથે કોઈ અણબનાવ બને અથવા તો કોઈ આકસ્મિક રીતે બીમાર થઈ જાય તો કંટ્રોલ રૂમને આ અંગેની તાત્કાલિક જાણ થઈ જશે અને તેના સુધી તાત્કાલિક અસરથી મદદ પહોંચાડી શકાશે। અહીંયા અંબાજીમાં અત્યારે COVID-19 ચાલતું હોવા છતાં પણ અત્યારે અહીંયા મંદિરની અંદર હરેક જગ્યાએ કેમેરાનું એટલું કેમેરા સિસ્ટમ એટલી બધી જગ્યાએ સર્ચ કરીને એને તૈયાર કરવામાં આવ્યો છે કે દેશભરમાંથી ગુજરાતની અંદર યાત્રાળુ જે અંબાજી છે એમાં એટલી બધી પબ્લિક દર્શન કરવા આવે છે, બહુ ભીડ રહેતી હોવા છતાં પણ અહીંયા કેમેરાથી લોકો પર નિગરાની રાખવામાં આવે છે અને બને ત્યાં સુધી દરેક જગ્યાને કેમેરાથી કવર કરવામાં આવ્યો છે, જેથી કે શનિ રવિ હોય યા પછી પૂનમ જેવું હોય ત્યારે અહીંયા યાત્રાળુઓની બહુ ભીડ રહેતી હોય છે, એ સમયે બહુ ટ્રાફિક રહેતી હોય છે, ત્યારે બને ત્યાં સુધી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પૂરતી નિગરાની રાખવામાં આવે છે અને જ્યાં સુધી બહુ ભીડ ને એવું રહેતું હોય છે ત્યારે યાત્રાળુઓ સરળતાથી દર્શન કરીને જાય એ માટેની સગવડ પૂરી પાડવામાં આવે છે અને દરેક જગ્યાએ કેમેરાથી વોચ રાખવામાં આવે છે। પ્લસ બીજો બેનિફિટ પોઈન્ટ એ પણ છે કે જ્યારે કોઈ માણસ શંકાસ્પદ કે રીતના જણાય ત્યારે ટેમ્પલ ઇન્સ્પેક્ટર ઓફિસની અંદર જાણ કરીને અનાઉન્સમેન્ટ પણ કરવામાં આવે છે કે યાત્રાળુઓ પોતાના કિંમતી દાગીનાઓનો ખ્યાલ રાખે, ધ્યાન રાખે અને સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી બને ત્યાં સુધી પોલીસની વોચ રહેતી હોય છે અને જ્યારે પણ કોઈ પગરખા કેન્દ્ર છે, લગેજ છે, એ બધા જે પોઈન્ટ છે ત્યાં યાત્રાળુઓની જ્યારે બહુ ભીડ હોય છે ત્યારે બને ત્યાં સુધી સારામાં સારી કેમેરાઓની અત્યારે સુવિધા છે કે કેમેરાઓને પ્લસ ઝૂમ આઉટ કરીને પણ લોકો પર વોચ રાખવામાં આવે છે અને જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ બની પણ જાય ત્યારે બને ત્યાં સુધી એનો કોઈ તોડ કરીને કે પછી કોઈ એ રીતનો બનાવ બને ત્યારે બને ત્યાં સુધી યાત્રાળુઓની મદદ કરીને એમની ફેવરની અંદર ડિસિઝન લેવામાં આવે છે।